ચૂંટણીમાં કાળા નાણાંના દુરુપયોગને અટકાવવા પોલીસ દ્વારા ધોરીમાર્ગો અને શહેરના પ્રવેશ દ્વારો પર નાકાબંધી તથા ચેકિંગ સહિતની સુરક્ષા ગોઠવવામાં આવી છે જામનગરમાં વોરાના હજીરા પાસે એક સ્વિફ્ટ કારની તલાશી લેતા તેમાંથી પચીસ લાખ જેટલી રોકડ રકમ મળી આવતા પોલીસ ચમકી હતી પોલીસ ઇન્સ્પેક્ટર વાય જે વાઘેલાએ સ્ટેટિસ્ટિક ટીમને આ અંગે જાણ કરતા ટીમ દ્વારા આગળની તપાસની કમાન સંભાળવામાં આવી હતી કારમાં રહેલી રકમ બેડીમાં સાબુની ફેક્ટરી ધરાવતા ફૈઝલભાઈ અને ગનીભાઈ નામના વેપારીઓએ પોતાના વ્યવસાયની હોવાનું જણાવ્યું હતું હાલ પૂરતી આ રકમ જપ્ત કરી લેવામાં આવી રહી છે તપાસ અને ખરાઈ થઈ ગયા પછી વેપારીઓને આ રકમ પરત આપી દેવામાં આવશે એવી માહિતી છે રાજ્યમાં ચૂંટણી ટાણે ઘણા ગામડાઓમાં સ્થાનિકોના આક્રોશ રૂપે ચૂંટણી બહિષ્કારના એલાન જોવા મળ્યા છે હવે જામનગર શહેરમાં પણ આવી ઘટના સામે આવી છે નવાગામ ખેડ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા ખળભળાટ થયો છે આર્મી એરિયા અને જીજી હોસ્પિટલ પાસેથી પસાર થતો નવાગામ ખેડનો રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં એકતા સમિતિ દ્વારા ચૂંટણી બહિષ્કારની ઘોષણા કરવામાં આવી છે આ મુદ્દે નવાગામ ખેડ હિતરક્ષક સમિતિ દ્વારા આવતીકાલે સ્થાનિકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે

જૂના કપડાની ફેરી કરવાના બહાને ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું છે પોલીસે રૂપિયા ચાર લાખ છ હજાર ત્રણસોની કિંબટના દાગીના તથા રૂપિયા એકત્રીસ હજાર રોકડ સહિત કુલ રૂપિયા ચાર લાખ છેતાળીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ કુંભારવડીયા નોબતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા તેમની સાથે પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભીખુભાઈ વારોતરિયા સહારાબેન મકવાણા કલ્પેશભાઈ હડિયલ હારૂણભાઈ પાલેજા પ્રાણજીવનભાઈ કુંડારિયા ઉપેન્દ્રસિંહ વગેરે આગેવાનો પણ હતા તંત્રી પ્રદીપભાઈ માધવાણી નોબત પરિવારના દર્શકભાઈ માધવાણી ચેતનભાઈ માધવાણી દ્વારા તમામનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું જીવણભાઈએ જનતા પરિવર્તનના પક્ષમાં હોવાનું જણાવી કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો